आ देश 2014 થી ભ્રષ્ટાચાર થી પીડિત છે, 2024 માં તેનો અંત આવશે એવું સંજય રાઉતે કહ્યું હતું। નમસ્કાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ બાદ દેશની રાજનીતિમાં પનોતી શબ્દને લઈને હલચલ વધી ગઈ છે। રાહુલ ગાંધી બાદ હવે શિવસેના નેતા સંજય રાઉતે પણ પનોતી શબ્દને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। તો રાહુલ ગાંધી બાદ હવે શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતે પનોતી શબ્દને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે। સંજય રાઉતે કહ્યું છે કે આ દેશ 2014 થી પનોતીથી પીડાવા લાગ્યો છે, અમે આ કોઈ વ્યક્તિ વિશે નથી કહી રહ્યા, ભાજપે આ વાતને દિલમાં નળવી જોઈએ। પનોતી શબ્દનો ઉપયોગ આખા દેશમાં થાય છે, ખાસ કરીને જેઓ પોતાને હિન્દુત્વ માનતા હોય તેઓએ આવું ન કરવું જોઈએ। પનોતી શબ્દને ધિક્કારો, હિન્દુત્વ ફંડમાં પનોતી શબ્દનું ઘણું મહત્વ છે। તમે નેપાળ બનારસ જાઓ અને સમજો કે પનોતી શબ્દનો અર્થ શું છે, પછી FIR દાખલ કરો। તો તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશ 2014 થી ગરીબીથી પીડાઈ રહ્યો છે અને 2024માં તેનો અંત આવશે, કારણ કે 7:30 શરૂ થાય છે, પછી પનોતી શરૂ થાય છે, પછી છોટી પનોતી શરૂ થાય છે, આ બધો હિન્દુત્વનો ખ્યાલ છે। આ બે હિન્દુત્વવાદી લોકો અહીં બેઠા છે જે પોતાને હિન્દુત્વવાદી માને છે, તેઓએ પનોતીનું પૃથ્થકરણ અને પ્રેક્ટિક કરવી જોઈએ। વાસ્તવમાં દેશના 5 રાજ્યોમાં હજુ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણબાજીનો તબક્કો ચાલુ રહેશે। આ સાથે જ રાહુલ ગાંધી ફરી એકવાર તેમના પનોતીના નિવેદનથી ઘેરાયેલા જોવા મળ્યા હતા, તો ત્યારબાદ સંજય રાઉતે પણ પનોતી શબ્દ વિશે ઘણું બધું કહી દીધું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।